5 moments. We say Earth Satra, Earth Ram, Namo Ane. અગાઉ પીરિયડની અંદર આપણે નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કેવી રીતે થયો તે જોઈએ. આજે જોઈએ આપણે નાણાંના કાળ. આપણે જો નાણું વિકસી કે જે સર્વમાન્ય સર્વસ્વીકૃતિ હોય તેવી વસ્તુને નાણા તરીકે ઓળખીએ છીએ. કઈ વસ્તુ એવી છે કે મુખ્ય કાર્ય પૂરું પાડે તો છે વિનિમયના માધ્યમનું કાર્ય. વસ્તુ વિનિમય પ્રથાની અંદર જે મર્યાદાઓ નડે છે તે દૂર કરવાનું કાર્ય કરે છે એને નાણું કહીએ છીએ. વિનિમયના માધ્યમનું મહત્વનું કાર્ય હોય છે એ આ નાણાનું કાર્ય છે. નાણું છે એ આપણા કોઈ પણ આર્થિક વ્યવહારો હોય તેને સરળ બનાવવાનું કાર્ય કરે છે. માત્ર 50 પૈસાની એરોપ્લેન નીવેથી લઈને 50 કરોડની જમીન ખરીદવાની હોય એનો વિનિમય કરવાનો હોય તો એ સરળતાથી કરી શકાય છે. વિનિમયનું માધ્યમ એ મહત્વનું કાર્ય છે. કોઈ પણ વસ્તુ કે સેવા સાચા પ્રથાની અંદર પરસ્પર એકબીજાની જરૂરિયાતો મેળ બેસવાનું જે મુશ્કેલ હતું જે દૂર કરવાનું કાર્ય એ તકલીફ પડતી હતી એનો ઉકેલ લાવવાનું કાર્ય બંને વસ્તુ એ સાકા પ્રથાની અંતર ઘણી વાર એકબીજાની જરૂરિયાતનો મેળ બેસાડી શકતા. એ જે તકલીફ હતી એ નાણા દ્વારા એ દૂર થાય છે. ખેડૂત હોય કે પશુપાલક હોય, મોચી હોય, સુથાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના દ્વારા ઉત્પન્ન થતી વસ્તુ કે સેવા વેચીને નાણા મેળવી શકે છે. એ નાણા દ્વારા ભવિષ્યની અંદર વર્તમાનમાં તો ખરું છે પરંતુ ભવિષ્યમાં એ જ નાણાની બચત કરીને ભવિષ્યની જરૂરિયાતો પણ સંતોષી શકે છે. એ સાચા પ્રથામાં શક્ય બનતું હતું નહીં જે આ નાણામાં શક્ય બને છે. ભવિષ્યની જરૂરિયાતો પણ નાણા દ્વારા સંતોષી શકાય છે. બચત કે સાચા પ્રથાની અંદર વસ્તુ
કે સેવાની બચત થઈ શકતી નથી, ધારણા કરી શકાય છે. માત્ર વર્તમાનમાં જ પણ નહીં, વર્તમાનમાં તો ખરું છે પણ સાથે સાથે ભવિષ્યમાં પણ તમારે જો વિનિમય કરવો હોય એક શક્ય બનાવવાનું કાર્ય આ નાનો કરે છે. બીજું કાર્ય છે મૂલ્યના સંગ્રહ તરીકે આગળ જોયું આપણે કે સાતા પ્રકારની વસ્તુ વિનિમય પ્રકાર મૂલ્યનો સંગ્રહ થઈ શકતો નથી. તો અહીં આગળ નાણાંને માધ્યમ પછી જો અગત્યની કોઈ કામગીરી છે તો તે છે મૂલ્યનો સંગ્રહ. વ્યક્તિ દ્વારા વસ્તુ કે સેવા આપી દીધું, જરૂરિયાત સંતોષ તો હતો, તે માત્ર વર્તમાન સમય પૂરતી હતી, પરંતુ ભવિષ્યની અંદર પોતાની વસ્તુ કે સેવાનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન ઉપર તેનો ઉકેલ લાવે છે આજના. વસ્તુ કે સેવાની બચત થઈ શકતી નથી એટલે કહેવાય મૂલ્યનો સંગ્રહ થઈ શકતો નથી, જે આ મુશ્કેલી છે વસ્તુ વિનિમય પ્રથાની, એ મુશ્કેલી દૂર કરવાનું કાર્ય નાણું કરે છે. અનાજ વસ્તુ પશુ સિક્કા પથ્થરો આ જે બધી વસ્તુઓ છે એ આયુષ્ય એ ભૌતિક રીતે તેનો સંગ્રહ કરવો મુશ્કેલ બને છે. દરેક વસ્તુ સેવા સંગ્રહની મર્યાદાઓ રહેલી છે, એ મર્યાદાઓ દૂર કરવાનું કાર્ય નાણું કરે છે. એમાં પણ બે વસ્તુ મહત્વની છે, બચત અને વિલંબિત ચૂકવણી. વિલંબિત ચૂકવણીનું માધ્યમ ખાસ ઉધાર ખરીદ વેચાણ એ નાણાંની શક્ય બને છે. ઉધાર કોઈ પણ વસ્તુ કે સેવાની તમારે નાણું ચૂકવ્યા વગર જો તમારે પ્રાપ્ત કરવું હોય તે અહીં શક્ય બને છે. એમાં પણ ખાસ કરીને વિલંબિત ચૂકવણીનું માધ્યમ એ આ નાણાં છે. એટલે હપ્તા પદ્ધતિ, હપ્તા પદ્ધતિ આપણે ખબર છે કે 5,000 નું ટીવી હોય કે 5 કરોડ નો બંગલો હોય એ બંને વસ્તુ હપ્તેથી મેળવી શકે છે. એક વખત તેની શરૂઆતની ચૂકવણી કરીએ અને આપણે વસ્તુની માલિકી આપણને પ્રાપ્ત થાય, કબજો પ્રાપ્ત થાય છે,
અને વપરાશનો હક આપણે મેળવી શકીએ છીએ. કેમ? અને તેનું મૂલ્ય છે આ તે હકથી આપણે ચૂકવી શકીએ છીએ જે નાણામાં શક્ય બને છે. સાદા પ્રથામાં વસ્તુ વિનિમય પ્રથામાં તે શક્ય બનતું નથી. એટલે મહત્વની વસ્તુ છે મૂલ્યનો સંગ્રહ જે નાણામાં થઈ શકે છે પરંતુ વસ્તુમાં થઈ શકતો નથી. ખાસ કરીને ઉધાર ખરીદ વેચાણ અને વિલંબિત ચૂકવણી એ માત્ર નાણામાં શક્ય બને, વસ્તુમાં શક્ય બનતું હોતું નથી. ત્યારબાદ બીજું કયું છે? મૂલ્યના માપદંડ તરીકે મૂલ્યનું માપદંડ વિનિમયનું માધ્યમ, સંગ્રહનું માધ્યમ, ત્યારબાદની મહત્વની કામગીરી આવે છે એ છે મૂલ્યનું માપદંડ નક્કી કરવું. વસ્તુ વિનિમય પ્રથાની અંદર દરેક વસ્તુનું મૂલ્ય યાદ રાખવું. એક મણ ઘઉં બરાબર કેટલા કિલો ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડી ચપ્પલ, આ બધી વસ્તુ મૂલ્ય કેટલું તમારે યાદ રાખવું પડે છે. નાણાની અંદર આ કાર્ય સરળ બનાવે છે. કોઈ પણ વસ્તુ ઉત્પાદિત થયા પછી તેની કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. એટલે કે વસ્તુના ઉત્પાદન પાછળ થતો ખર્ચ ને ધ્યાનમાં રાખી વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે તેની કિંમત નક્કી ન થતી હોય. કે સેવા હોય, નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય, એ બધાની અંદર વસ્તુની સેવાની હંમેશા કિંમત નક્કી થયેલી હોય છે. એટલા જ માટે કોઈ પણ વસ્તુ કે ખરીદ વેચાણનું કાર્ય સરળતાથી કરી શકાય છે. એટલા જ માટે તુલનાત્મક અભ્યાસ માટે નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે. તુલના કરવી વસ્તુ કે સેવાની, ત્યારે તુલના કરવી હોય તો તેથી તેને ઝડપથી નિર્ણય લઈ શકાય છે. દાખલા તરીકે બે ટીવી હોય, એક સેમસંગ હોય, બીજું એલજીનું હોય, આ વસ્તુ છે. એ બે વસ્તુની તમારે તુલના કરવી છે તો શેના આધારે તમે કરો? એ બંનેમાં રહેલા ફીચર ને આધારે, કિંમતને આધારે તુલના એની સરળતાથી કરી શકાય છે. જે વસ્તુ વિનિમય પ્રથામાં કે સાદા પ્રથામાં શક્ય બનતું હતું નથી. તો આવી રીતે જે સાદા પ્રથાની મર્યાદાઓ રહેલી છે
પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવો, મૂલ્યનો સંગ્રહ, નાણાનું વાપરણ, આ બધી જે મર્યાદાઓ છે દૂર કરવાનું કાર્ય એ આ નાણાનું કરે છે. હવે જે આપણે નાણાના પ્રકાર કઈ વસ્તુને નાણાના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે ઘણા બધી વસ્તુ છે. સૌપ્રથમ વસ્તુ પ્લાસ્ટિક નાણા તરીકે વસ્તુનો શરૂઆતના સમયમાં વસ્તુનો ઉપયોગ કરવો, ત્યારબાદ પશુનો ઉપયોગ કરવો, જેમ જેમ સમય ઉપયોગ ધાતુ, ત્યારબાદ કાર્ડની નામ ચલણી નોટો, પ્લાસ્ટિક નામ ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગ, ઈ બેન્કિંગ વ્યવસ્થા, વસ્તુના ખરીદ વેચાણ કરવા માટેની અત્યારે મહત્વની વ્યવસ્થા છે વર્તમાનમાં ઈ બેન્કિંગ. બેન્કિંગ કાર્ડ વ્યવસ્થા કોઈ પણ વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે ઈ બેન્કિંગનો ઉપયોગ ખાસ કરે ઇન્ટરનેટ બેન્કિંગ. ઇન્ટરનેટ દ્વારા ત્વરિત નાણાંની ચૂકવણી શક્ય બનાવે છે. અહીંયા બેન્કિંગ વ્યવસ્થા દ્વારા વસ્તુ ખરીદ વેચાણ કાર્ય એ સરળ બનાવે છે. આવી રીતે વસ્તુ ખરીદ વેચાણમાં આ બધા નાણાંનો ઉપયોગ આજે આપણે રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે નાણાંના કાર્યો લખીને તૈયાર કરવા. બરોબર વિદ્યાર્થીઓ, શું કે તમારું હોમવર્ક છે નાણાંના કાર્યો લખીને તૈયાર કરવા. આવતા પીરિયડની અંદર આપણે ફુગાવો એટલે શું તે જોઈશું.